ખબરોમાં બને રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. ભાવનગરના પાલીતાણા અને જેસર પંથકના રેવન્યુ વિસ્તારમાં સિંહના આંટા ફેરા વધ્યા છે. પાલીતાણા નજીકના જૈનોના તીર્થ હસ્તગીરી વિસ્તારમાં સિંહ જોવા મળ્યા. હસ્તગીરી ડુંગર પગથિયા ચડતો સિંહનો વિડીયો વાયરલ થયો છે, જેને લઈને આસપાસના લોકોમાં ચિંતા વધી છે. પાલીતાણા નજીકના જૈનોના તીર્થ હસ્તગીરી વિસ્તારમાં સિંહ દેખાયા છે. વધુ માહિતી મેળવીશું અમારા સંવાદદાતા કૃણાલ બારડ પાસેથી. કૃણાલ, અત્યારે પરિસ્થિતિ શું છે? શું વન વિભાગ સક્રિય થયું છે આ સમગ્ર મામલે? બિલકુલ વિશાલ, ખાસ કરીને વાત કરીએ તો જે પ્રમાણે પાલીતાણા પંથક સહિત જે જેસર પંથક છે, રેવન્યુ વિસ્તાર છે, આ રેવન્યુ વિસ્તારમાં જે સિંહોના આંટા ફેરા વધ્યા છે. ખાસ કરીને જે ફોરેસ્ટ વિભાગ છે આ બાબતે સતર્ક હોય તેવું લાગી રહ્યું છે, અને ફોરેસ્ટની એક ટીમ અત્યારે હાલ હસ્તગીરી જોવા રવાના થઈ છે, અને ખાસ કરીને જે સિંહનું જે મોનિટરિંગ છે તે તપાસ કરી રહી છે, અને સિંહની જે ચીપ લગાવવાના જે ચીપ લગાવી છે અને સિંહની અત્યારે ગતિવિધિ શું છે તેની તરફ ફોરેસ્ટ વિભાગ તપાસ કરી રહ્યું. આભાર કૃણાલ, સમગ્ર મામલે માહિતી આપવા બદલ. તો કરોડાળી લગાયેલું છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી રહી છે, અને ત્યારબાદ સિંહના લોકેશનની પણ ભાળ મેળવવામાં આવશે. વન વિભાગ હાલ સમગ્ર મામલે કાર્યવાહી કરી રહ્યું છે. તો અમરેલીના ધારી ગીર પૂર્વના સાવરકુંડલા રેન્જમાંથી એક સિંહબાળનો મૃતદેહ મળી આવ્યો છે. કોહવાઈ ગયેલી હાલતમાં મળેલા સિંહબાળના મૃતદેહને લઈને વન વિભાગે એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડી મોતનું કારણ જાણવાની તપાસ શરૂ કરી છે. તો આ તમામ વચ્ચે જ મૃતક સિંહબાળના ત્રણ નખ જોવા મળ્યા નથી. હાલ તો વન વિભાગના કર્મચારીઓએ મૃતદેહ મળ્યાનો ત્યારબાદ આસપાસના વિસ્તારમાં સિંહબાળના નખ શોધવાની તપાસ શરૂ કરી છે. ગઈકાલે વન વિભાગને સેન્જર રેવન્યુ વિસ્તારમાંથી ત્રણ માસના સિંહબાળનો મૃતદેહ મળી આવ્યો હતો. વન વિભાગની પ્રાથમિક તપાસમાં આ સિંહબાળનું મૃત્યુ 15 દિવસ પૂર્વે થયું હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે.